स्वागत है विद्यार्थी मित्रों, आप सभी माँ अशोकता विद्या संकुलना ऑनलाइन मीटिंग में आज आपने धोरण 11 गुजराती विषय में चैप्टर नंबर 30 स्टेच्यू रमवानी मजा जे नाम लेखक छे अनिल जोशी, जन्म छे 28 साल 1940, इतना परिचय विषय आपने बात करी है तो कवि निबंधकार अनिल रमानंद जोशी ने जन्म स्थल अने वतन गोंडल छे। प्राथमिक अने माध्यमिक शिक्षण गोंडल अने मोरबी मां लीधी। एचके आर्ट्स कॉलेज अमदावाद थी स्थानक थया तेवो शिक्षक परिचय ट्रस्ट ना सह संपादक अने मुंबई म्युनिसिपल कॉर्पोरेशन मां लैंडेड डेवलपमेंट प्रोजेक्ट माटे ने गुजराती भाषा ना मुख्य सलाहकार तरीके संकळायेला हता। कदाच भरतना पंखी अने ओरा आओ तो वात करने तेना काव्य संग्रह छे। आधुनिक कविता की खूबीओ तेमनी रचनाओं में छे। आधुनिक जीवन की अनुभूति ने ताजगी भर्या प्रतीकों ने कल्पना द्वारा तेमने प्रकट करी छे। आ उपरांत गजल अने अछांद काव्य रचनाओं पर तेमने आपी छे। स्टेच्यू एनो अखर अंगत निबंधोनो तो पवनी व्यासपी तेना ललित निबंधोनो संग्रह छे। तेमने केटलीक सुंदर बाल कथाओ पण आपी छे। तेमने स्टेच्यू निबंध संग्रह 1990 ना वर्षना दिल्ली साहित्य अकादमीनो पुरस्कार एनायत थयो हतो। स्टेच्यू रमवानी मजा वतनना संस्कारो स्मृति लेखको लेखकाले की छे। आ रचनामां सर्जक पोतानी संवेदनाने जात अभिव्यक्तिने रूप आपवानी मथामण करी छे। कथानायक बालपणमां बेरू एटले के मित्रो साथे स्टेच्यू બંધાવી બેરુઓને ત્રિજાવી દેવાનો આનંદ લેતા, પરંતુ જીણા નામના બેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ બેરુને મળતો નહીં, એટલે કે જે જીણા નામના વ્યક્તિ હતા તેને સ્ટેચ્યુ કહેવાનો કોઈ મિત્રને મોકો મળતો નહીં। પરંતુ એક દિવસ અચાનક જીણો વીજળીના થાંભલા સાથે ચોટી થઈ તો ચોટી સ્ટેચ્યુ થઈ ગયો, એટલે કે અચાનક એવું થાય છે એક દિવસ કે જે જીણા નામનો વ્યક્તિ હોય છે તે વીજળીના થાંભલામાં ચોટી જાય છે અને સ્ટેચ્યુ થઈ જાય છે। જીણાને કોઈ સ્ટેચ્યુ કહી કહ્યું નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે, તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે। આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બનાવ્યું છે। અહીંના લેખક શું કહે છે કે આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બનાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવાથી જીણો બરવાડ જેવા ચોસ્તા છે, એટલે ગમે છે ત્યારે આપણે સ્ટેચ્યુ કઈ જાણી લઈએ છે। આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કઈ મંદિરોમાં ખીચાવી દીધા છે, એટલે કે અહીંયા લેખક શું કહે છે કે આપણે પણ મંદિરોમાં ઈશ્વરને સ્ટેચ્યુ કઈ ખીચાવી દીધા છે। જો આમ જોઈએ તો પછી દુઃખી થઈ જાઓ, જળ ભાગવા કરતા જીવન રમતમાં ખેલ દીધી પ્રાપ્તિ આનંદ પ્રાપ્ત કરી લો એ જ પરમ સત્ય છે, એટલે કે અહીંયા દિલમાં ખેલ કે રમતનો અને પ્રસન્ન ભાવ હોવો જોઈએ। હવે આપણે ઘરનો અભ્યાસ કરીશું। વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરીમાં હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી, એટલે કે જોઈ રહી, એટલે કે વર્ષો પછી હું જ્યારે મારી શેરીમાં આવ્યો ત્યારે મને મારી શેરીમાં જે સાવ અજાણ્યો હોઉં એવી મને તાકી રહી, એટલે કે મને જોઈ રહી હતી। ડલકી પાસે પાણી પીતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ ઓદડા કરતા ગાય, એટલે કે જે છાણનો લોંધો, ઓદડા એટલે કે ગાયના છાણનો લોંધો, જૂની ગટરોના કાઠ ખાધેલા ઢાંકતા અગાસી અને ધાબા એટલે કે છત ઉપર શિયાળાનો કડકો ખાતા ધીમા ધૂતો, ઉડતી સમડી આ બધા જ મને શ્વાસની માંગ પર વળગી પડ્યા, પણ આજે એમના એમાંનું કોઈ મને ઓળખતું નથી, એટલે કે લેખક શું કહે છે કે જ્યારે હું ગામમાં આવું છું ત્યારે મને એવું લાગે છે કે જાણે મને કોઈ ઓળખતા નથી, એટલે હું બધું એમને નવું નવું અજાણ્યા જેવું લાગવા માંડે છે। મારા શિષ્યો એટલે કે બાળપણનું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું, આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું એટલે કે ઓળખપત્ર બતાવ્યું ત્યારે તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર
મારે ઓળખપત્ર બતાવ્યું, છતાં પણ મારા જે શેરીના લોકો હતા તે મને ઓળખતા નહોતા. આ શેરી લોકો જોઈને હું પણ ખૂબ બિહવળ એટલે કે ગભરાઈ થઈ જાઉં છું, ગભરાઈ થઈ જાઉં છું, લેખક કહે છે. પણ બીતેલા સમયમાં હું એમ કરી પાછો કરી શકતો નથી. જાય છે સોલાવાદારે કે નો પ્રસિદ્ધ ચિત્ર સ્પેનનો પ્રસિદ્ધ ચિત્ર.
પછી પોતાના નાનું મકાન સાડા 4 વાગે જોઈ છે ત્યારે તેની પાછળ બધું